દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યારે ઝાડ અગાડી હું ઊભો છું. એ ઝાડ જે છે ને, એ ખાખરાનું ઝાડ છે, જેના ઉપર હોળી ઉપર સરસ મજાના કેસુડા આવે છે અને વસંત સોળે કલાએ ખીલી ઉઠે છે. આ ખાખરો જે છે એ આંખો માટેનું જબરજસ્ત ટોનિક છે. તમે કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર જશો તો ત્યાં તમને ખાખરાનો અર્ક માંગશો ને તો ખાખરાનો અર્ક તમને મળશે. મિત્રો, એન્ટીબાયોટિક દવાઓ બીજી દવાઓ કરવા કરતા આ ખાખરાનો અર્ક જે છે, ચરક સંહિતામાં ચરક ઋષિએ પણ કહ્યું છે કે ખાખરાના મૂળનો અર્ક જો આંખોમાં નાખવામાં આવે તો આધળો માણસ પણ પૂનમના અજવાળામાં અક્ષર વાંચતો થઈ જાય છે. આવું કહ્યું છે મિત્રો. પણ ખાખરાનો અર્ક કેવી રીતે નીકળે? તો આ ખાખરાના થડની અંદર ખાડો કરવો પડે, એના મૂળમાં કટ કરવો પડે અને મૂળમાંથી જે રસ નીકળે એ રસ તમારે ભેગો કરવો પડે. એ ઓરિજિનલ ખાખરાનો અર્ક. હવે બજારમાં જે ફાર્મસીઓ ખાખરાનો અર્ક બનાવીને વેચે છે એ કઈ રીતે બનાવાય છે એની મને કોઈ ખબર નથી. પણ મિત્રો, આપણા ગુજરાતીમાં કહેવત છે કે ના મામા કરતા કાનો મામો સારો. આપણે જંગલમાં જઈ અને ખાખરામાં મૂળમાં ખાડો કરી, થળિયામાં ખાડો કરીને એનું મૂળ કાઢીને એનો અર્ક આપણે કાઢવાના નથી. તો કમસે કમ બજારમાં મેડિકલ પર જે ખાખરાનો અર્ક મળે છે એ ખાખરાનો અર્ક લેજો અને એને આંખોમાં નાખજો. મિત્રો, એનાથી જબરજસ્ત આંખોના ચશ્મા જતા રહે છે, આંખોના નંબર પણ જતા રહે છે. તો અને લાઈફ ટાઈમ તમે ખાખરાનો અર્ક નાખશો એમાંથી સેજ પણ તમને નુકસાન થતું નથી. લાઈફ ટાઈમ તમારે આંખો સારી હોય, આંખોમાં નંબર હોય, આંખોમાં મોતિયો હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે ખાખરાનો અર્ક નાખી શકો છો. મિત્રો, તો ખાસ યાદ રાખજો, જે દર્શકોને આંખોની તકલીફ છે એ આ પ્રયોગ અજમાવે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.